પણ ઇતિહાસ કાયમને માટે વર્તમાનમાં રહી શકે એ ઇતિહાસ કેવા મજબૂત ભાવથી બન્યો છે જો આ વસ્તુ જૂની ન થાય હજારો વર્ષથી ગાયા કરીએ સાંભળ્યા કરીએ કોઈ નવલકથા તમે વાંચતા હો ને તો એકવાર વાંચો બીજી વાર વાંચો પણ ત્રીજી વાર એમ કહો કે એ તો વાંચી લીધી ભાઈ હવે બીજી કંઈક હોય તો લાવો કારણ કે માત્ર કલ્પનાઓને આધારિત બનેલી કથા છે પિક્ચરના શોખીનો હોય એ પિક્ચર જોવા બેસે એકનું એક પિક્ચર ત્રીજી વાર ન જોવે હવે જોઈ લીધું ભાઈ જવા દે ને ફરવાના શોખીન માણસ હોય દર વર્ષે જગ્યા બદલે આ વર્ષે ઉટી ગયા હતા હવે તૂટી જશે આ વખતે બીજી જગ્યાએ જશો આ વખતે ત્રીજી જગ્યાએ લંડન ગયા હતા હવે ઓસ્ટ્રેલિયા જશે પણ શ્રદ્ધા ને વિશ્વાસ વાળો માણસ એમ કે છે કે મહિના પહેલા ગઢડા ગયો તો હજી પાછો જવાનો ટાઈમ થઈ ગયો તમે બાર મહિનામાં બાર વાર જશો તમે ગઢડા જશો તમે દ્વારકા જશો તમે તીર્થની યાત્રા કરવા જશો તમને ત્યાં શ્રદ્ધા ને વિશ્વાસ બેઠેલો હશે તો જ્યારે જશો ત્યારે તમને નવો આનંદ મળશે બાકી તમે એકની એક જગ્યાએ બીજી વાર જાઓ એટલે કે આમાં કઈ ફેરફાર નથી થયો આ તો એનું જ છે હવે અહીંયા નથી આવવું આપણું મન પાછું વળી જશે આપણને કંટાળો આવશે પણ આધ્યાત્મિક વિશ્વાસથી ભરેલા ગ્રંથો એવા છે કે માણસને કંટાળો નથી આવવો દેતા જો તમને કહું અમે થાકી જાય છે એટલા બધા હરિભક્તોનો વધારો થવા લાગ્યો સત્સંગીઓમાં વિશ્વાસ વધવા મળ્યો ઉતારા જમવા રહેવા વ્યવસ્થા એટલે કહેવાનો આ છે કે જે સંતો ને ઋષિ મુનિઓએ શાસ્ત્રોની રચના કરી છે એ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે બનેલી ઘટનાઓને આધારિત શાસ્ત્રો છે આ એકેય શાસ્ત્ર એવું નથી કે જેમાં માત્ર કલ્પના હોય આ કોઈએ જોયું અને લખ્યું છે આ બધું લાઈવ છે લખાણો છે એટલે આપણને એની બોલવાની મજા આવે સો ઓછામાં ઓછો 100 વાર આ પુરુષોત્તમ પ્રકાશનું વાંચન કર્યું હશે 100 વાર તમને હું ચેલેન્જ કરીને કહું કોઈ પણ નવલકથાને 100 વાર પહેલી વાર જેવી વાંચો અને આનંદ આવે એવી 100 વાર આનંદને અરખથી વાંચી જુઓ તો હું તમને ધન્યવાદ આપું છું જગતના કલાકારો બદલાઈ જાય છે હવે એ રિટાયર થઈ ગયા કે આપણે એક જૂના કલાકારો પછી હાસ્ય કલાકારો હોય કે પછી આપણને ગાયન ગાનારા ભજનો ગાનારા હોય કે ગમે તે હોય બે પાંચ વર્ષ એનું હાલે પછી એમ કે હવે એ ભાઈ એનું આ કે છે જવા દો એને અને તમે જો શાસ્ત્રના વક્તા ભાગવતના રામાયણના સત્સંગી જીવનના હોય એ 60 વર્ષ કથા કરે તો જેમ કથા કરતો જાય એમ વધતો જાય કે એ જૂના છે એને લાવો કે એને અનુભવ હશે એને લાવો જો તમે આ હું સામાજિક પરિવર્તનની વાત કરું છું તમને સમાજની અંદર બે નવા કલાકારો આવે પિક્ચરમાં બી જોવો તમે હીરાઓ બધા રિટાયર થતા જાય નવા નવા આવતા જાય હવે એનું તો જોયું કે અને જે શ્રદ્ધા અને વિશ્વાસથી પરમાત્માના ચરિત્રોનું ગાન કરે છે એની કાયમ ડિમાન્ડ વધતી જાય છે નવરાજ નથી રહેતા એકની એક વાત હોય એકની એક વસ્તુ હોય અમે ક્યાંથી નવું લાવવાના કાયમ ભાગવતની બહાર તો કાઢવાનું ક્યાંથી શ્રીમદ સત્સંગી જીવનની બહાર લાવીને તમને દેવાનું શું છે કાંઈ જ નથી છતાં પણ માણસનો ભરોસો અને વિશ્વાસ બની રહે છે એવા મહાપુરુષે આ ગ્રંથોની રચના કરી છે પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથરાજના રચયિતા છે નિષ્કુળાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેને વૈરાગ્ય મૂર્તિનું બિરુદ મળ્યું જેણે ત્યાગન ટકે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી જનુની જીવો રે ગોપી ચંદની જે મોરારી અરે જે ગાંધીજી જેવા પોતાના જીવન કવનની અંદર જનુની રે જીવો રે ગોપી ચંદની ના કીર્તનો ગાતા હતા એના રચયિતા એક એક નિષ્કુળાનંદ સ્વામીનું એક એક કાવ્ય છે પરમાત્માના મહિમા સભર અને જગતને જગતના પદાર્થમાંથી મુક્ત કરી પરમાત્મામાં જોડી દે એવું વૈરાગ્ય સભર કાવ્ય છે નિષ્કુળાનંદ સ્વામીના એક એક કાવ્યમાં વિવેક આપવામાં આવ્યો છે જો પ્રત્યેક પદાર્થમાં વિવેક ન હોય તો એ પદાર્થ આપણને સુખરૂપ ન થાય એનો ઉપયોગ કરવાનો વિવેક હોવો જોઈએ એને વાપરવાનો વિવેક હોવો જોઈએ નકર સુખરૂપ ન થાય
સારામાં સારી જોડી તમે પેન્ટ ને શર્ટ ને લઈ આવો પણ તમને વિવેક ન હોય તમે પેન્ટ ગળે પહેરવા જાઓ તો કેવું થાય? સુખ આપે? તમે એમ કહો કે ના આ નેફો હવે ગળે જ બાંધવો છે, કારણ કે કિંમત વધારે એની આપી છે, એનું થોડું પેટે કઈ કેડે બાંધું, એ આપણને વિવેક ન હોય તો શું થાય? તમારા ભાણામાં પીરસાલી વસ્તુ ખાવાનો વિવેક ન હોય તો શું થાય? દરેક વસ્તુમાં વિવેક જોઈએ, અને વિવેક તો શાસ્ત્ર શીખવાડે, ભગવાનનો પરમ એકાંતિક સંત શીખવાડે. એક જગ્યાએ અમે કથા ચાલતી હતી ને પછી રસોડા વાળાની ફરિયાદ આવી, સ્વામી એઠું પડ્યું બહુ, મૂકે છે ગામના લોકો, હજી અહીં તો નથી આવ્યા, પહેલો જ દિવસ છે, ફરિયાદ ન આવે એવું કરજો, અન્નનો અપરાધ ન કરાય, આપણે તૃપ્ત થઈએ ધરાય રહીએ એટલું જમવું, પણ પડ્યું રે એટલું થાળીમાં ક્યારેય ન લેવું. પીરસનારને પણ વિનંતી, અડધો ચમચો આપો, બીજી વાર આવે તો ફરી આપો, ત્રીજી વાર આપો, બે ત્રણ વાર આપવું પડશે, એમ કરીને ઊંડો નાખીને ફૂલ ભરી ન દેવો, અનાજનો અપરાધ થાય, બગડે. કથા ચાલતી હતી પછી નિયમો આપ્યા, એ ભાઈ કોઈ થાળીમાં પડ્યું ન મૂકવું, એટલું જ લેવું જે ખાઈ જવાતું હોય. પછી બપોરે પંક્તિ થઈ, જમવા બેઠા હતા બધા, પંક્તિમાં નીકળ્યા એક ભાઈ ઉદ્રહે ચડ્યો, બરોબર નો ઉદ્રહે ચડેલો. વિષ્ણુ સ્વામી કીધું, ભાઈ શું થયું, કેમ ઉદ્રહ થઈ? તો કે બાપુ બેઠા બેઠા નિયમ આપ્યો કે થાળી માં કઈ પડ્યું ન મૂકવું, ત્યાં વઘારના મરચા ને ઓલું અંદર શું આવે કોકમ ને બધું ચાવતો હતો બેઠો બેઠો. ઉદ્રહ ચડે નહીં તો શું થાય? વઘારના મરચા બળી ગયેલા ખવાય, કોકમ ખવાય, લીમડાના ડાળા અંદર નાખ્યા હોય તો પશુ ઘોડે ચાવી જાવ તો ઉધરસ ચડે. એમાં વિવેક જોઈએ, આપણને આજ્ઞા કરી છે પણ એમાં વિવેક શું છે? અમુક વસ્તુનો ત્યાગ કરી દેવાય, અમુક વસ્તુ રખાય, આનું નામ વિવેક કહેવાય. પણ જો વિવેક ન શીખીએ તો આની આ વસ્તુ આપણને નડે, પરેશાન કરે. પાછો વિવેક વિવેકની મર્યાદામાં શીખાય. થોડાક આગળ ગયા ને તો એક ભાઈ બે લાડવા ને એક બટકું હેઠે મૂકી દીધેલું. સ્વામી કીધું આ શું છે? તો સ્વામી કીધું થાળી માં પડ્યું નહીં મૂકવાનું, એટલે હેઠે મૂકી દીધું. એવું હાલે? તુલસીદાસજી મહાત્મા એ રામાયણ ની અંદર લખ્યું છે, બિનુ સતસંગ વિવેક ન હોય, 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 રામ કૃપા બિનુ સુલભ ન બિનુ સતસંગ વિવેક ન હોય, બિનુ સતસંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ 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 ન હોય, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ. ભગવાનની કૃપા વગર વિવેક પ્રાપ્ત ન થાય, અને વિવેક ના માટે સત્સંગની આવશ્યકતા પડે. તમે જ્યાં જાઓ, જ્યાં જે હોય તે તમને આપે. શાક માર્કેટમાં જાઓ, શાકભાજી લઈ આવો,
करियाणा ની દુકાન વાળે પાસે જાઓ એની પાસે જે હોય તમને આપે અન્ય ક્ષેત્રમાં જ્યાં જે વસ્તુ હોય એ જ તમને આપી શકે એની પાસે ન હોય ન આપે શાસ્ત્ર શું આપે આપણને આપણને ઘઉંનો આપે ચોખાનો આપે બાજરોનો આપે કપાસનો આપે વાડીનો આપે ગાડીનો આપે શાસ્ત્ર કાય નો આપે પણ શાસ્ત્ર એ આપે કે પરમાત્મા એ જે આપ્યું છે એને વાપરવાનો વિવેક આપે બધી જ વસ્તુ હોય પણ આપણી પાસે વાપરવાનો વિવેક ન હોય તે વસ્તુ બધી પડી રહે આપણી પાસે આપણા સંતો એમ કહે છે કે આપણા કાઠિયાવાડના એક વલી ગાંધીનગરમાં મિનિસ્ટર થયા ન્યા બંગલો થયો સરસ નવો નવો ફ્રીજ આવ્યો અહીંયાથી ભંડારી ગયેલા ન્યા પહેલા વહેલા ફ્રીજ ચાલુ કર્યું મંત્રી શ્રી ઘેરા આવ્યા મંત્રી શ્રી કીધું ટાઢું પાણી લાવજો ઈ ટાઢું પાણી ક્યાં હોય ઈ ક્યાં હું ફ્રીજ બળી ત્યાંમાં તમે ઓછી કાન કહો શું કહેવાય ઓસાડ ને ઈ બધું ભર્યું છે કે એટલે મને એમ કે બહુ સારી તિજોરી કબાટ લાવ્યા છે કે કબાટ નથી એ ફ્રીજ છે વ્યવહારિક પદાર્થમાં પણ વાપરવાનો વિવેક ન હોય તો આપણી પાસે પડ્યું હોય એનો ઉપયોગ આપણે સાર્થક રીતે કરી ન શકીએ આપણી પાસે બધી વસ્તુ પડી હોય પણ આપણને રસોઈ બનાવતા ન આવડે તો જે કારીગર છે એ માણસ આપણે ઘરે આવીને સરસ મજાની બધી મીઠાઈ રસોઈ બનાવે બધી વસ્તુ આપણા ઘરમાં જ પડી હોય પણ આપણને બનાવવાનો વિવેક નથી એટલે આપણે શીરો બનાવવો હોય પણ શીરો બનતો નથી એનું કંઈક બીજું કહે છે બની જાય પછી આપણા કામમાં ન આવે અને કોઈના કામમાં ન આવે માણસના જીવનને પવિત્ર બનાવવા માટે જીવનને આનંદથી ભરી દેવા માટે સંતોએ આવા શાસ્ત્રોની રચના કરી અને વિવેક આપ્યો પુરુષોત્તમ પ્રકાશના રચિતા નિષ્કુળાનંદ સ્વામીના જીવન કવન વિશે થોડીક ઝલક લઈએ આપણે એ મહાપુરુષ ભગવાનને માર્ગે કેવી રીતે ચાલ્યા અમૃતાબા અને રામભાઈને ત્યાં એક દીકરાનો જન્મ થયો એનું નામ છે લાલજી સુથાર શેખપાટ જેમનું ગામ પૂર્વથી રામાનંદ સ્વામીના એક ગુરુ આત્માનંદ સ્વામીના જેમાં શિષ્યત્વના દિવ્ય સંસ્કારો બાલ્યાવસ્થાથી સંસાર માંડવાની કોઈ તમન્ના નહીં પરમાત્માને ભજી લેવાની પૂર્ણ ભાવના વારે વારે સદગુરુ રામાનંદ સ્વામી પાસે જઈ અને લાલજી પ્રાર્થના કરે કે પ્રભુ મારે સાધુ થઈ જવું છે મને સાધુ દીક્ષા આપો ને મારે સાધુ થવું છે અને એ સમયે વારે વારે રામાનંદ સ્વામી કહેતા જરૂર પડશે ત્યારે બોલાવી લેશે ઉતાવળ કરો માં સમય પછી સમય જતા એમ કહેવાય છે ભગવાન સહજાનંદ સ્વામી ગાદી નિસીન થયા રામાનંદ સ્વામી શરીરનો ત્યાગ કરી દીધો ભગવાન વરણીરાજ સહજાનંદ સ્વામી ઉદ્ધવ સંપ્રદાયની ધુરાના ધણી બન્યા અને આપણે તો કેવા ભાગ્યશાળી સર્વોપરી ભગવાને આપણી માટે બધું જ માગી લીધું ખાલી વિવેક એટલો રાખવાનો છે કે આપણે એના થઈને રહીએ એટલે બધું કાર્ય આપણું સફળ થાય તમારા બે દીકરા હોય સંસારીમાં એક તમારો થઈને રહેતો હોય અને એક તમારું કાંઈ ન માનતો હોય તો તમે છાપામાં તરત જાહેરાત અપાવો દીકરો અમારો છે નામ તમારું પાછળ લખ્યું હોય પણ જાહેરાત અપાવો એની સાથે લેતી દેતી વ્યવહાર કંઈ કરવો નહીં એની જવાબદારી અમારી રહેશે નહીં કારણ કે વિવેક ચૂકી ગયો જે માણસ વિવેક ચૂકી જાય છે એ જગતથી જુદો થઈ જાય છે વ્યવહારથી જુદો થઈ જાય છે સંસારની સાથે એના સંબંધો નષ્ટ પામી જાય છે એવું શાસ્ત્રોનું કથન છે ભગવાન સહજાનંદ સ્વામી ગાદી નિસીન થયા તો સ્વામિનારાયણ ભગવાને આપણને પોતાનું પ્રારબ્ધ આપી દીધું સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા કે મારું પ્રારબ્ધ એ મારા આશ્રિતો ભોગવે મારા આશ્રિતોનું રામપાત્રનું પ્રારબ્ધ હોય ને એ મારા જીવનમાં આવે
भगवान गादी ની સિંથિયા કાલવાણી ની અંદર સર્વોપરિ ભગવાન સ્વામિનારાયણ 500 પરમહંસો ને દીક્ષા આપી સોરઠ ની અંદર મહારાજ વિચરણ કરવા માટે નીકળ્યા નિષ્કુળાનંદ સ્વામી ટૂંકું જીવન ચરિત્ર એને ગાય છે બાકી આ મહાપુરુષના ચરિત્રો તો ગાયા જ કરીએ ખૂટે એવા નથી અને મહાપુરુષોના જીવનનું ગાન થાય અને એનું પુસ્તક લખાય આપણું કોઈ લખવા બેહે તો હું લખે એ કહેશો મારું તમારું જીવન ચરિત્ર આપણે કોઈ કવિને કહીએ કાલે 50,000 રૂપિયા આપો થોડું જીવન ચરિત્ર 50 પાનામ લખી દે પણ લખે હું સવારે વહેલો 10 વાગે ઉઠી જાય છે શરૂઆત તો ત્યાંથી જ કરવી પડે ને પછી ધંધે જાય છે ક્યારેક ખોટ કરીને ક્યારેક કમાણો 2 છોકરા પરણાવ્યા એમાંથી એકનું ઘર હરખવાયેલું ને એકનું ભાંગ્યું બીજું પાનું પૂરું ન થાય આપણા જીવન આપણે જ વિચારો ને તમે જ કલ્પના કરો એવો નિબંધ આવતો હોય આપણે સ્કૂલમાં ભણવા જઈએ ને ત્યારે નિબંધ આવતો ગાંધીજી વિશે નિબંધ લખો સહજાનંદ સ્વામી વિશે નિબંધ લખો આના વિશે નિબંધ લખો હું તમને લેસન આપું કાલે તમારા વિશે નિબંધ લખીને આવજો તમે શું લખશો પેલા સાદા કપડા પહેરતા હવે જીન્સ ના મળ્યા પહેરવા તમે લખી શું શકશો આપણા જીવનમાં આપણે શું લખી શકશો તમે કલ્પના કરો આપણે શું કમાણી કરી સ્વામી વિવેકાનંદ સ્વામી રામતીર્થ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી ભગવાન સહજાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી દાદા ખાચર પર્વતભાઈ આના બધાને ઇતિહાસો લખાણા મોટી મોટી બુકો છપાણી આપણા માટે આપણે શું લખી શકીએ કયો તમારું નહીં તમારા વડવાનું કોકનું લખીને આવજો જાઓ કારણ કે આપણે જીવનમાં કઈ કર્યું જ નથી આપણને એવો ભ્રમ છે કે મેં ઘણું બધું કર્યું પણ આપણે એવું જ કર્યું છે એક વાર કર્યું પાછું એનું જ કર્યું આપણે બીજી વાર કર્યું જ નથી કઈ અમારા સંતો એમ કહે છે કે વિદેશની અંદર કરોડો અબજોપતિ માણસે આત્મહત્યા કરી લીધી કરોડો ડોલર એની પાસે મિલિયન ડોલરો આત્મહત્યા કરી એણે મરણોત્તર સ્ટેટમેન્ટ સુસાઇડ નોટ ની અંદર લખ્યું આમ તો હું બહુ સુખી છું આપણે એમ કઈ બહુ સુખી છું હામાં મળી પૂછીએ ત્યારે એમ કે મોજ મોજ ખૂબ મોજ અડધો કલાક પછી ખબર પડે મોજ કેવી હતી એ માણસે લખ્યું મને કોઈનાથી કંટાળો નથી મારો પરિવાર સારો છે મારા દીકરાઓ સારા મારી પત્ની સારી મારો ઓફિસ સ્ટાફ બધો બરાબર છે કમ્પ્લીટ બધું છે ખૂબ કમાવ છું ખૂબ રડું છું સવારે ઉઠું છું નાવ છું ધોઉં છું નાસ્તો કરું છું બ્રેકફાસ્ટ થોડું છાપું જોઉં ઘડીક ટીવી જોઉં ઓફિસે જતો રહું ઓફિસનું કામ કરું બપોરે લંચ ઓફિસમાં જ લઈ લઉં પાછું સાંજે ઘેરે આવું નાહી લઈ ધોઈ લઉં થોડી વાર ટેલી આવું વોકિંગ કરી આવું છોકરાઓને મસ્તી કરું અને હુઈ જાઉં એટલે આનું જીવન ચરિત્ર થઈ ગયું કે આ જીવન હું 70 વર્ષથી જીવું છું આનો કોઈ ટ્રેક બદલાણો નહીં હું પોતાથી કંટાળી ગયો છું થાકી ગયો છું આ જીવી જીવીને એટલે મારે નથી જીવવું મહાપુરુષના જીવનો આપણે ગાયા જ કરીએ ખૂટે નહીં કારણ કે એને જીવનમાં કાયમ કંઈક નવું ઉજાગર કર્યું કંઈક નવું મેળવવાની ભાવના કેળવી કંઈક જગતને નવું દેવાની કલ્પનાઓ કરી અને એની કલ્પનાઓ સાકાર થઈ સાર્થક થઈ જો તમે જીવન એવું જીવવાની કોશિશ કરો કે આપણા જીવનના કમસે કમ 2-4 પાના તો લખાય 100 પાના નો લખાય તો કાંઈ નહીં ફરી એકવાર યાદ અપાવો તમે કલ્પના કરજો ખાલી અહીંયાથી ગયા પછી ઘેરે જઈ અડધો કલાક આંખો મીચીને બંધ કરજો મારે મારા વિશે નિબંધ લખવો છે તો તમે કેટલું લખી શકશો એટલે આપણે જીવન તો ચપટીભર જીવીએ છીએ અવિચારી વિચારની હિસાબે આપણને એમ થાય છે કે આપણે બાદશાહની માફક ફરીએ છીએ કલ્પના કરીએ છીએ
નિષ્કુળાનંદ સ્વામી જેવા સમર્થ સંતનું જીવન આપણે ટૂંકમાં લઈએ. ગાયા કરીએ તો ખૂટે એવું નથી, કારણ કે એને કંઈક ને કંઈક નવું કર્યું. એના જીવન પર્યંત એને નવું કર્યા જ કર્યું, જગતને આપ્યા જ કર્યું, દીધા જ કર્યું, દીધા જ કર્યું, એટલે ખૂટ્યું નહીં. આપણે કેટલામાં રાજી થઈ જાય ખબર છે? કોઈ હરિભક્ત ને ઘેર જાય, નવું ઘર બનાવ્યું હોય, બે રોરડા બનાવ્યા હોય, સરસ વાંસરી હોય, નાવા ધોવાનું રસોડું થઈ ગયું હોય, એટલે આપણે પૂછીએ કેમ છે ભાઈ સ્વામી? બહુ રાજી, બહુ ખુશ. જો આ ભગવાનની કૃપાથી થાય એવું નહોતું, પણ આ થઈ ગયું, હવે ખુશ. બસ આપણા જીવન ચરિત્રમાં એટલું લખાય, બે ઓરડા બનાવ્યા આપણા જીવનમાં. કથા આપણને જીવન જીવતા શીખવાડે, સવારમાં કાયમ નવો આનંદ આપે અને જીવન કહેવાય. બાકી તો જીવન સમય ચાલો જવાનો. સવારે ઉઠીએ, કેલેન્ડરના પત્તા પાસે જઈએ, ફત દઈને પાનું ફાડી નાખીએ, કચરા પેટીમાં નાખી દઈએ. એ કાગળ કચરા પેટીમાં નાખતા પહેલા માણસ એટલું વિચારે કે મારી જિંદગીનો એક દિવસ કચરા પેટીમાં નાખી દીધો. સવારે કંઈક નવું કરવાની તમન્ના હોય, મહાપુરુષોનું અનુકરણ કરવાની તમન્ના જાગે, પણ એવો આપણને ટાઈમ નથી. નિષ્કુળાનંદ સ્વામી સમર્થ સંત. એક દિવસ ભગવાન સહજાનંદ સ્વામી ભૂજ જવા માટે નીકળ્યા છે. રસ્તામાં લાલજી સુથારનું ગામ શેખપાટ આવે. ભગવાન શ્રી હરિ શેખપાટ રોકાયા અને લાલજી સુથારને કહે છે કે લાલજી સવારે જવું છે ભૂજ, રસ્તો અમે જોયો નથી. કોઈક ભૌમિયાની જરૂર છે, ભગવાને રસ્તા ન જોયા હોય, આપણને બધાને ભૂલ ભૂલામણીમાં નાખી દે આ સંસારની, અને એને રસ્તો ન જોયો હોય એવું બને, છતાંય પરમેશ્વર જયારે મનુષ્ય લીલા કરતા હોય, એમની લીલામાં કંઈક રહસ્ય હોય, કંઈક હાર્દ હોય, એમાંથી પણ કંઈક કરવાની ભાવના હોય, એટલે લાલજી સુથારને કીધું કે મારે એક ભૌમિયો જોઈએ ભાઈ, ભૂજ જવું છે, રસ્તો જોયો નથી, તારા જેવો એક ભૌમ્ય હોય ને તો કામ થઈ જાય. લાલજી સુથાર સમજ્યા કે મારા જેવો તો હું એક જ હોઉં, અને ભગવાનને મને જ લઈ જવાની ઈચ્છા છે. જો ઘણા ઈશારામાં સમજી જાય તો વાંધો ન આવે, ઘણાને ગમે એટલું કહો તો મેં એને ન સમજવું એટલે સમજે જ નહીં. સંપ્રદાયમાં પ્રસિદ્ધ કથા છે, વેળાવદર ગામ છે ને ત્યાંના રૂડા પટેલ હતા, અનન્ય ભક્ત ભગવાન સહજાનંદ સ્વામીના. એક દિવસ ગઢડા આવ્યા. પેલા તો ગાડાનો જમાનો હતો, શીશમનું ગાડું બનાવેલું ને પિત્તળ ને તાંબાના અંદર પટાપટી અને ફૂદડા લગાવેલા, એવું સરસ ગાડું, વઢિયારા બળદ, નાનરૂ બળદ બીજી ધરના, ઘુંઘર માળ ને સિંગડીઓ ને સરસ આમ આમ ગાડું ને બળદ ને રમાડતા રમાડતા દાદાના દરબારમાં આવ્યા. ભગવાન શ્રીહરિની પાસે આવ્યા, દંડવત કર્યા, ઉભા રહ્યા. સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું કે રૂડા પટેલ, ગાડું ને બળદ અહીંયા દાદાના દરબારમાં શોભે એવા છે હો, ભારે હારા છે. રૂડા પટેલ કઈ સમજી ગયા પણ કે દેવાનો જીવ નો આવેલો લોભ ને વસ્તે. બીજી વાર ભગવાન સ્વામિનારાયણ કહે છે, પટેલ આવું ગાડું ને બળદ ક્યાંક હોય ને તો ધ્યાનમાં રાખજો, આપણે દાદાના દરબારમાં આવા બળદ ને ગાડું બાંધવું છે, ક્યાંક ધ્યાનમાં રાખજો, ભલે મારા જોતો રહીશ. કે ત્રણ ચાર વાર સ્વામિનારાયણ ભગવાન કીધું, હાલતી વખતે યાદી અપાયું હો, લોભ ને વશ થઈને આપી ન શક્યા. બ્યા ઘેરે પાછા સંપ્રદાયનો ઇતિહાસ કહે છે કે પછી ઉંમર થઈને ત્યારે બધું યાદ મળ્યું, આવું ભગવાનને માગ્યું ને દઈ ન હોય, ઈશારામાં માગ્યું તો આપી ન હોય, એનું બહુ દુઃખ થયું. મોટા સંતો રૂડા પટેલ ની ખબર કાઢવા ગયા ત્યારે સંતોને વાત કરી, સ્વામી એક જીવનમાં ભૂલ થઈ, લોભ ને વશ થઈ ને મહારાજે માગ્યું ને અમે આપી ન શક્યા, હવે શું કરીએ? સંતોએ રસ્તો બતાવ્યો કે ભાઈ ભગવાન સ્વામિનારાયણ ના દીકરા રઘુવીરજી મહારાજ વડતાલમાં આચાર્ય મહારાજ બિરાજે છે, ગાડું ને બળદ એને અર્પણ કરો તો ભગવાનને પહોંચ્યા બરોબર કહેવાય. અને એમ કહેવાય છે કે રૂડા પટેલે નવું ગાડું કરાવ્યું, નવી એવી જ એક બળદની મોંઘી કિંમતી જોડ લેવડાવી, લઈને આવ્યા, રઘુવીરજી મહારાજને અર્પણ કરીને વડતાલમાં ફેરવ્યા. અને એમ કહેવાય છે કે રૂડા પટેલનો